ચોટીલા હાઈવે પર ગુજરાત પોલીસ વડા આશિષ ભાટિયા દ્વારા ઝવેરચંદ મેઘાણી પોલીસ વિશ્રામ ભવનનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું. સાથોસાથ રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણીના ભાગરૂપે પોલીસ બાઇક રેલીને પ્રસ્થાન કરાવવામાં આવ્યું. ચોટીલા હાઈવે પર જલારામ મંદિર પાસે તાજેતરમાં બનાવેલા ઝવેરચંદ મેઘાણી પોલીસ વિશ્રામ ભવનનું ઉદ્ઘાટન ગુજરાત રાજ્યના પોલીસ વડા આશિષ ભાટિયાના વરદ હસ્તે કરવામાં આવ્યું. આ ભવનમાં કોરોના કાળમાં શહીદ થયેલા પોલીસ કર્મચારીઓની યાદમાં વૃક્ષારોપણ કરવામાં આવ્યું. કાર્યક્રમમાં જોરાવર નગરની રાસ મંડળી દ્વારા ખૂબ જ સરસ ગરબા રાસ રજૂ કરવામાં આવ્યો. ડીજીપી આશિષ ભાટિયા દ્વારા રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણીના ભાગરૂપે 149 પોલીસ જવાનોને લખપતથી કેવડિયા સુધીની બાઇક રેલીને પ્રસ્થાન કરાવ્યું. કાર્યક્રમમાં રાજકોટ રેન્જ આઈજી સંદીપસિંહ, સુરેન્દ્રનગર ડીએસપી મહેન્દ્રકુમાર, બગડિયા ડીવાયએસપી મુંધવા, ચોટીલા ડેપ્યુટી કલેક્ટર આરબી અંગારી, સુરેન્દ્રનગર જિલ્લા ભાજપ મહામંત્રી હિતેન્દ્રસિંહ ચૌહાણ સહિત સૌરાષ્ટ્રભરના પોલીસ અધિકારીઓ અને પોલીસ કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા. જગદીશ ઝાલા, ZS TV, ચોટીલા. આ એક ખૂબ સારો રેસ્ટ હાઉસ બનાવવામાં આવેલ છે અને સુરેન્દ્રનગર જિલ્લા જ નહીં, એ ગુજરાત રાજ્યના પ્રથમ રેસ્ટ હાઉસ છે જે PPP મોડ ઉપર બનાવવામાં આવેલ છે અને ખૂબ આનંદની વાત છે અને ખૂબ સારા ફંક્શન અત્રે આજે યોજવામાં આવેલા. અને રેસ્ટ હાઉસમાં આપણે જોયા તમામ પ્રકારની સુવિધા, સૂટ રૂમ અને અન્ય રૂમ છે અને સારી સુવિધા ઊભી કરવામાં આવેલ છે. આપણે સુરેન્દ્રનગર જિલ્લામાં ચોટીલા છે એ ગેટવે ટુ સૌરાષ્ટ્ર છે, એટલે અહીંયા અધિકારીઓ ખૂબ પસાર થતા હોય છે અને લગભગ રાજકોટ માટે અથવા તો જૂનાગઢ માટે, જામનગર માટે મિડવે પડે છે, એટલે અહીંયા આ સુવિધા ઘણા ટાઈમથી જરૂરત હતી જે આજે ઊભી કરવામાં આવેલ છે. માનુષો અધિકારીઓને ખૂબ સારી સુવિધા મળી છે અને એનો લાભ બધા લેશે. સાથે સાથે જે પાછળ આપણે જોયું કે ટ્રી પ્લાન્ટેશન જે થઈ છે, આપણે જાણીએ છીએ કે કુલ 149 જે અમારા અધિકારી જવાનો એ કોરોના પીરિયડ લગભગ 1.5 વર્ષના પીરિયડમાં જાન ગુમાવી છે.